રાજ્યમાં બે દિવસ વરસાદથી મળશે રાહત. 29 ઓગસ્ટે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી. અત્યાર સુધી 108% વરસ્યો વરસાદ. સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમમાંથી પાણી છોડાતા બાવળાના 3 ગામ સંપર્ક વિહોણા. તલાવડી, કાળી વેજી, મીઠાપુર ગામના રસ્તા ઉપર ફરી વળ્યા પાણી. ખેતરોમાં પાણી ભરાતા કપાસ, જાર, ડાંગર, તલ જેવા પાકોને નુકસાન. પોરબંદરના ઘેડ પંથકમાં ભારે વરસાદને કારણે ચો તરફ પાણી જ પાણી. રસ્તાની બંને તરફ 2-4 ફૂટ ભરાયા પાણી. અનેક ગામ બેટમાં ફેરવાયા. ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાયું. લખતરમાં ભારે વરસાદને કારણે નુકસાની. ધારાસભ્યની હાજરીમાં ડ્રોનથી નુકસાનીનો સર્વે હાથ ધરાયો. કોંગ્રેસ એમએલએ નૌશાદ સોલંકીની હાજરીમાં તાલુકાના ગામોમાં કરાયો સર્વે. ખેતરોમાં પાણી ભરાતા થયું નુકસાન. ગીર સોમનાથમાં મેઘ કહેર બનીને ત્રાટક્યો. 20 દિવસથી બેટ બનેલા ખેતરોમાં પાણી યથાવત. મગફળી, સોયાબીન, જુવાર સહિતનો પાક તારાજ. ખેતરોમાં પ્રવેશ બન્યો મુશ્કેલ. સરકાર સહાયતા કરે તેવી ખેડૂતોની વિનંતી. રાજકોટના ધોરાજીમાં ભારે વરસાદથી પાકને નુકસાન. ખેતરોમાં પાણી ભરાતા પાક બરબાદ. કપાસ, મગફળી, એરંડાનો પાક નિષ્ફળ જવાની ભીતિ. સર્વે કરીને આર્થિક પેકેજ આપવાની ખેડૂતોની માંગ. વિરમ ગામના વાંસવા ગામની સીમમાંથી પસાર થતી કાચી કેનાલ તૂટી. ભારે વરસાદ બાદ કેનાલમાં પાણીની આવક વધતા ભંગાણ. વિરોચનનગર શાખાની ફીડર કાચી કેનાલ તૂટતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા, જેથી પાકને થયું નુકસાન. કચ્છ જિલ્લામાં સૌથી વધુ વરસ્યો વરસાદ. જિલ્લામાં ખેતીને વ્યાપક નુકસાન. તલ, કપાસ, એરંડા જેવા રોકડિયા પાકને નુકસાન. સાથે બાગાયતી પાકોમાં દાડમના પાકને પણ થયું નુકસાન. બનાસકાંઠામાં સતત વરસાદથી ફુલાવર અને કોબીજનું ઉત્પાદન કરતા ખેડૂતોની વધી ચિંતા. પ્રાંતિજ વિસ્તારની અંદર 3500-4000 હેક્ટરમાં ફુલાવરની ખેતી થાય છે. પાકને નુકસાન થવાની આશંકા. ભરૂચમાં વહેલી સવારથી વરસાદ. ભરૂચના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. એપીએમસી માર્કેટમાં પણ પાણી ભરાતા લોકો પરેશાન. વડોદરાના ડભોઈ તેમજ આસપાસના વિસ્તારમાં વરસ્યો વરસાદ. ભાયાપુરા, અંગુઠણ, ઢોલાર, નાગઢોલ, મમ્મદપુરા, સનોર જેવા વિસ્તારમાં વરસ્યો વરસાદ. નર્મદા જિલ્લાના રાજપીપળામાં ધોધમાર. રાજપીપળા સહિત ભદામ, વાવડી, શહેરાવ, આ ઉપરાંત ભજરવાડા અને હજરપુરા વિસ્તારમાં વરસાદ. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાં જળસપાટી વધતા 10 ગેટ ખોલાયા. ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડાયું. પાણીનો મોટો જથ્થો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં સાંજ સુધી પહોંચશે. નર્મદામાં સરદાર સરોવર ડેમની સપાટીમાં સાંજે ધરખમ વધારો નોંધાશે. સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો. વીજ મથક થયું ધમધમતું. 1200 મેગાવોટના રિવર બેડ પાવર હાઉસના 5 યુનિટ થયા કાર્યરત. વીજ મથકો ચાલતા નર્મદા નદીમાં 30,174 ક્યુસેક પાણી છોડાયું, જેથી નર્મદા નદી બે કાંઠે. નર્મદા ડેમમાંથી પાણી છોડાયું. ગરુડેશ્વર પાસેનો વિયર ડેમ, કોઝવે ડેમ છલકાઈ ઉઠ્યો. નર્મદા ડેમના આરબીપીએચના 5 ટર્બાઇન ચાલુ કરાયા. નદી કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ. મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટી 613.35 ફૂટ પર પહોંચી છે. ભારે વરસાદને કારણે ડેમમાં 8,055 ક્યુસેક વરસાદી પાણીની આવક. ડેમમાં પાણીનો કુલ જથ્થો 68.81%. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 3 મિલીમીટર વરસાદ. સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 2 ઇંચ વરસાદ. બોટાદના ધ્રુપણિયા ગામના ખેડૂતો માટે કહેર બન્યો વરસાદ. 5,000 વીઘા જમીનમાં કરેલો તલ, કપાસ, મગફળી, બાજરી અને જુવારના પાક નિષ્ફળ. ખેડૂતોએ સરકારની અતિવૃષ્ટિની ગાઈડલાઇનમાં ફેરવિચારણા કરવાની કરી માંગ. અમરેલીના રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ. જૂની માંડરણી, ધારેશ્વર સહિતના આસપાસના વિસ્તારોમાં રસ્તા પર પાણી ચાલતા થયા. સતત વરસાદ લઈને ખેડૂતોમાં પાક નુકસાનની ભીતિ. અમરેલીના રાજુલાના જાફરાબાદમાં 8 દિવસથી સતત વરસાદ. ગ્રામીણ વિસ્તારમાં કપાસ, મગફળી, તલ સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન. અનેક ખેતરોમાં ભરાયા પાણી. તો અમરેલી જિલ્લાના રાજુલામાં સતત વરસી રહેલા વરસાદ લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ. કપાસ, મગફળી, તલ સહિતના પાકોને મોટું નુકસાન. સતત વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં ખેતરો ધોવાયા. બીજી ખેતરોમાંથી વરસાદના પાણી પણ નથી ઓસર્યા.
પોરબંદરના સાંસદ રમેશ ધડુકે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર. ઘેડ પંથકના ખેડૂતો માટે સ્પેશિયલ પેકેજની કરી માંગ. છેલ્લા એક મહિનાથી સતત વરસાદ અને અનેક ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોને ભારે નુકસાન.